जय श्री कृष्ण, जय श्री वल्लभ। आजना राधे कृष्ण सत्संग मा राणी रत्नावती नो वार्ता प्रसंग जोईशु, पण ते पहला आप राधे कृष्ण सत्संग मा जोड़ावा मागता होय तो लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो, जेथी करी ते आवता तमाम प्रसंगो आपना सुधी पहुंची सके। आमेरना रजपूत राजा माधवसिंह नी राणी नु नाम हतु रत्नावती। ए माधवसिंह राजा मानसिंह नो भाई थाय। राजमहल ना सुख वैभव मा राणी मोजती रहती। एनी पासे एक दासी हती, ए कृष्णा श्री गुंसाई जी नी सेवक हती। एना पर एवी कृपा थयेली के एने विरह अवस्था सिद्ध थई हती। राणी नी पासे रहीने समय समय नी संभाळ राखवानुं काम एने सोंपायुं हतुं। तनथी तो आ बधुं कर्या करे, पण मन एवुं કે ક્ષણે ક્ષણે પ્રભુ યાદ આવે, દર્શન માટે મન તલસ્યા કરે। મનનો વિરહ ભાવ ક્યારેક એની વાણીમાં પણ પ્રગટ થઈ આવતો। ભાવનો ઉદ્વેગ થતા વિરહના ઉદ્ગાર નિશ્વાસ સાથે નીકળી જતા। હે નાથ, હે રમણ, હે પ્રેષ્ઠ, હે વૃંદાવન ચંદ્ર, હે ગોકુલેશ, હે ગોપીકેશ, આવા આમ બોલતા પ્રાણેશના સ્મરણ માત્રથી એની આંખો નીતરવા લાગતી। ભાવ આવેશ એવો થઈ આવતો કે મુખભાવ બદલાઈ જતા, ઊંડા વિચારમાં ઉતરી જતી હોય એવી દેખાતી। રાણી રોજ આ જુએ એના ચિત્તમાં કુતૂહલ થાય કે આ શું, આ કૃષ્ણનું મન તે કેવું છે ભાઈ, ઘડી ઘડીમાં રડી જાય છે, એને કંઈ દુઃખ તો છે નહીં। એક દિવસ રાણીએ એને પાસે બેસાડીને પ્રેમથી પૂછ્યું, કૃષ્ણા તને વારંવાર આ શું થાય છે, મને ઘણી નવાઈ લાગે છે હો, તું કહે તો ખરી। દાસી કહે છે, રાણી સાહેબ એ જાણીને આપ શું કરશો, સુખી લોકો માટેની આ વાત નથી, એ ન જાણવામાં જ સારું છે। પરંતુ રાણીને તો ચટપટી લાગેલી, એ તો અકળાઈ ગઈ અને આગ્રહ કર્યો, કૃષ્ણા તારે મને કહેવું જ પડશે। દાસી કહે છે, રાણીજી સંસારના ક્ષણિક સુખ તો સૌ ભોગવે છે, પણ શ્યામ સુંદર શ્રી કૃષ્ણના પ્રેમમાં જે શાશ્વત સુખ છે તેની તો વાત જ જુદી છે, પરંતુ એ સહજમાં મળતું નથી, એને માટે વિરહ ભાવ થવો જોઈએ। ગુરુદેવની અને ભગવદ્ ભક્તની કૃપા થાય ત્યારે એ વિરહ તાપ પ્રગટે છે, વળી શરીર સહનશીલ બને ત્યારે જ એ વિરહનો તાપ સહી શકે છે, સંસારના સુખ એને માટે છોડવા પડે છે। રાણી કહે છે, કૃષ્ણા તું જેમ કહીશ તેમ હું કરીશ, મને બીજી ખબર નથી, પણ તને જોઈને તારી વાત સાંભળીને મને એમ જ થાય છે કે મારું મન તારા જેવું થાય તો કેવું સારું। રાણી લીલાનો દૈવી જીવ હતો, સાચી ભગવદીય એવી કૃષ્ણના સંસર્ગની એના પર ઊંડી અસર થઈ હતી। એને કૃષ્ણાને કહ્યું, બહેન મેં તને ઓળખી નહીં, હવે તારે મારું બીજું કોઈ કામ કરવાનું નથી, મને ભગવત વાર્તા સંભળાવ્યા કરજે। દાસીએ જાણ્યું કે રાણી ભગવત ધર્મની અધિકારીણી છે, ભગવત માર્ગે દોરવા જેવી છે, એનાથી એનું હિત થશે। શ્રી મહાપ્રભુજીના માર્ગની વાતો એને એવા પ્રેમથી સમજાવવા માંડી કે એના અંતરમાં ભગવદ્ ભાવની વૃદ્ધિ થતી ગઈ। પછી વાત આવી ગુરુદેવના શરણ ગ્રહણની। રાણીનો આગ્રહ જોઈને કૃષ્ણએ વિનંતી પત્ર લખીને શ્રી ગુંસાઈજીને આમેર પધરાવ્યા, એણે પણ આપના દર્શનનો લાભ લીધો। શ્રી ગુંસાઈજી ત્યાં બિરાજ્યા, રત્નાવતી તેના પુત્ર પ્રેમસિંહ સહિત શરણે આવી, બીજા પણ સેવકો થયા। ભગવત સેવાની વાત તો દાસીના સત્સંગથી પહેલા જ રાણીની સમજમાં આવી ગઈ હતી, સેવા માટે સ્વરૂપ જોઈએ। કૃષ્ણાને પૂછીને રત્નાવતીએ પોતાની પાસે એક મહામૂલ્યવાન ઇન્દ્રનીલ મળી હતો, તેમાંથી લાલનનું સુંદર સ્વરૂપ સિદ્ધ કરાવીને રાખ્યું હતું। કુશળ કારીગરે પૂરી કળા એમાં વાપરેલી। શ્રી વિઠ્ઠલેશે એ સ્વરૂપને પૃષ્ઠ કરીને રાણીને માથે પધરાવી આપ્યું, ઘણી કૃપા દર્શાવી। હવે રાણી કહે છે, કૃષ્ણા શ્રી ઠાકોરજીની સેવામાં પણ તારે મારી સાથે રહેવાનું છે, આપણે સાથે મળીને પ્રભુને રીઝવીએ। પુત્ર પ્રેમસિંહ પણ માતાના રંગે રંગાતો જાય છે, સેવા સ્મરણમાં ભાગ લે છે। રાણી ઘણા વૈભવથી અને પ્રેમથી રાગ ભોગ શૃંગારથી લાલનને રીઝવી રહી છે,
ઉત્સવનો મોટો સેવા પ્રકાર રાખ્યો છે. પારણે તો નિત્ય ઝુલાવે છે, ભિતરિયાઓ મદદ રાખ્યા કરે છે, પણ શ્રી અંગની સર્વ સેવા જાતે કરે છે. દાસીના સત્સંગમાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે રાણીને પ્રેમ વધતો જાય છે. લીલા ચિંતન કરતા મનમાં મધુરતા વ્યાપે છે, મન રસમગ્ન બની જાય છે, સેવાના અનવસરમાં વિરહ થઈ આવે છે. હે પ્રાણનાથ, હે પ્રીતમ પ્યારે, એવા વિરહોદ્ગાર નીકળી જાય છે. વ્રજભક્તોની ભાવનામાં એ ભાન ભૂલે છે, તન પુલકિત થાય છે, નૈનોમાં નીર ભરાય છે. શ્યામ વિના બીજું ગમતું નથી. કૃષ્ણના સંગનો પૂરો રંગ એને લાગી ગયો છે. ઘણી કૃપા થઈ છે, હવે એને લોભ લાગ્યો. એક દિવસ પૂછે છે, કૃષ્ણ, શ્રી ઠાકોરજી સાક્ષાત દર્શન કેમ કરીને આપે? જેવા વ્રજભક્તોને આપતા હતા એનો કોઈ ઉપાય ખરો બેન? કૃષ્ણ કહે છે, રાણીજી, પ્રભુની સેવા તો કરીએ છીએ, પ્રભુ પ્રસન્નતાથી અંગીકાર કરે છે, પરંતુ વૈષ્ણવોની સેવાથી પ્રભુ વિશેષ પ્રસન્ન થાય છે, એવું મોટાઓ પાસેથી સાંભળ્યું છે. તમે એમ કરો કે મહેલમાં અમુક ભાગ જુદો રખાવો, વ્રજયાત્રાએ જતા આવતા વૈષ્ણવોને ત્યાં ઉતરવાની વ્યવસ્થા કરાવો, એમને પ્રેમથી પ્રસાદ લેવડાવો. એમ કરતા કોઈ વાર કોઈ મહાનુભાવ ભગવદીય આવી જશે, ભગવદીયની કૃપાથી પ્રભુ પ્રગટ દર્શન આપશે. રાણીએ એ પ્રમાણે કરવા માંડ્યું. ગામ બહાર માણસો મૂક્યા, એ જતા આવતા વૈષ્ણવોને બોલાવી લાવે. રાણી એમને આદર સત્કાર કરીને રાખે. વિવિધ સામગ્રીઓ શ્રીને આરોગાવીને તે મહાપ્રસાદ વૈષ્ણવોને પીરસાવે. પોતાને તો પડદામાં રહેવાનું, જાતે પીરસવા જઈ ન શકે, પરંતુ બાજુના ખંડમાં ચક નાખીને બેસે. વૈષ્ણવો પ્રસન્નતાથી પ્રસાદ લે છે તે ચકમાંથી જુએ, જોઈને એને હરખ થાય. એક દિવસની વાત છે, બીજા વૈષ્ણવો સાથે કોઈ મહાનુભાવ આવી ચડેલા. સૌ મંડલાકારે પ્રસાદ લેવા બેઠેલા. ભિતરિયો એમને પીરસી રહ્યો હતો. રાણી ચકમાંથી જોઈ રહી હતી. એને અચાનક એવા દર્શન થયા કે શ્રી ઠાકોરજી સાક્ષાત મંડળ મધ્યે પધાર્યા છે અને પરમ પ્રસન્નતા થઈ રહ્યા છે. રાણીના આનંદનો તો પાર જ ન રહ્યો, આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. દાસી પાસે જતી એણે કહે છે, અરે કૃષ્ણ, તું જોતો ખરી, શ્રી ઠાકોરજી પધાર્યા છે. આપણા અહોભાગ્ય, તારી વાત સાચી પડી હો, પણ કૃષ્ણ, હું તો અહીં પડદામાં પૂરાઈ રહી છું. શ્રી ઠાકોરજી પધાર્યા છે અને હું ન જાઉં, એ બને જ કેમ? આ ચક તોડી નખાવો છે, મારે જવું છે વૈષ્ણવોના મંડળમાં. લોકોને જે કહેવું હોય તે ભલે કહે, મારી લોક લાજ ફૂલ કાન બધું ભલે જાય, હવે મારાથી રહેવાશે નહીં બહેન. એમ કહેતી રાણી ચક તોડીને દોડી. શ્રી ઠાકોરજી તો દર્શન આપીને પધાર્યા. પછી રાણીએ વૈષ્ણવનો હાથ જોડીને ભગવત સ્મરણ કર્યા અને એમની આજ્ઞા માગી. વૈષ્ણવો, મારા પર કૃપા કરીને હા કહો એટલે મારે હાથે તમને મહાપ્રસાદ પીરસું, મારો આટલો મનોરથ પૂરો કરો. રાણી પડદો છોડીને આવી એ અસાધારણ પ્રસંગથી વૈષ્ણવો ચકિત થઈ ગયા હતા. રાણીનો પ્રેમભાવ જોઈને એમણે સંમતિ આપી. રાણી સુવર્ણના થાળમાં વિવિધ પ્રકારની અનસખડી ભિતરિયા પાસેથી લેતી ગઈ અને પ્રેમથી સૌને પીરસતી ગઈ. એ ભાવ વિવશ બની ગઈ હતી. આવા પ્રેમાવેશમાં પીરસાતો પ્રસાદ લેવામાં વૈષ્ણવોના હર્ષનો પાર ન રહ્યો. રાણીએ પોતાને હાથે સૌને પાન બીડા લેવડાવ્યા. પછી જોયું કે ઉષ્ણકાલ હોઈને વૈષ્ણવોને ગરમી લાગે છે, એટલે પ્રસાદી ચંદન મગાવીને એણે સૌને લલાટે લગાડ્યું અને વચ્ચે ઊભી રહી. પંખાથી વૈષ્ણવોને પવન નાખવા લાગી. વૈષ્ણવી પ્રેમની પરાકાષ્ઠા એના અંતરમાં ઉદ્ભવી હતી. આવા કોઈક ભાવો હૃદયમાં રમી રહ્યા હતા. પછી તો પેલા મહાનુભાવને મુખે રાણીએ ભગવત વાર્તા સાંભળી. ભગવત રસ ભરિત વાણી સાંભળતા રાણી ભાવ વિવશ બની ગઈ. અહો ભાવ દર્શાવતા એ એમને પગે લાગી. પ્રભુના સાક્ષાત દર્શનની એની ચિરકાલની અભિલાષા આજે એ ભગવદીયને પ્રતાપે પૂર્ણ થઈ હતી. વૈષ્ણવો વિદાય થયા. બીજી બાજુથી લૌકિક ઉભાતી શરૂ થઈ. કૌતુકવાળી વાત કંઈ છાની રહે? કૌતુકવાળી વાત અસાધારણ વિદ્વતાની ખ્યાતિ અને કસ્તુરીની માદક સુગંધ, આ ત્રણે સ્વયં સર્વત્ર પ્રસરી જાય છે.
જેમ પાણીમાં તેલનું ટીપું પ્રસરે તેમ શહેરમાં વાત વાયુ વેગે પ્રસરી કે રાણીએ પડદો છોડ્યો છે અને ભગત ભેગી ભળી છે. લોકોમાં ભારે ચકચાર જામી. એ રૂઢિચુસ્ત જમાનામાં આ ઘડી મોટી વાત હતી. પહેલાં આવું કદી બનેલું નહીં. રાજા તો ગામમાં હતો નહીં. વાત તરત પહોંચી દીવાન પાસે. દીવાને રાજા માનસિંહને પત્ર લખ્યો અને જણાવ્યું કે તમારી ભોજાઈએ આવું પરાક્રમ કર્યું છે, કુળને કલંક લગાવ્યું છે, આપનું નાક કપાવ્યું છે. પત્ર વાંચીને અભિમાની રજપૂત રાજાને ઘણો ગુસ્સો આવ્યો. દરબારમાં બેસીને એ ધુઆં પુઆં થઈ રહ્યો હતો. તેનો ભત્રીજો પ્રેમસિંહ પણ એ જ ગામમાં હતો. બહાર ગયેલો ત્યાંથી દરબારમાં આવ્યો. માતાની વૈષ્ણવતા પુત્રમાં પણ પૂરી ઉતરી હતી. એ વૈષ્ણવી વેશ પહેરતો થઈ ગયો હતો. એ જ વેશમાં એ કાકા પાસે આવ્યો. એણે જોતા જ માનસિંહ ગુસ્સાના આવેશમાં મેણું માર્યું. રાણી ભક્તાણી બની એટલે સંસારમાંથી ગઈ. વેરાગણ થઈ તે વિધવા જેવી જ છે. કાકાના વિચિત્ર વેણ સાંભળતા પ્રેમસિંહને ઘણું લાગી આવ્યું. કોઈને પૂછતા ખબર પડી કે તેની માતા વિશે આવો પત્ર આવ્યો છે. એ વિચારે છે, ભરી સભામાં કાકાએ મને આવું કહ્યું, મારું હળહળતું અપમાન, અને તે મારી માતાને કારણે. માતાએ આવું કેમ કર્યું હશે? એણે આમેર પત્ર લખીને કાકાની વાત જણાવી અને આવું કેમ કર્યું તે સમાચાર પૂછાવ્યા. કૃષ્ણાએ જવાબમાં જે બનેલું તે જણાવ્યું. પ્રેમસિંહને લાગ્યું કે મારી માતાએ તો સારું કર્યું છે, કાકાનું આ નિરર્થક મિથ્યાભિમાન છે. પુત્રનો પત્ર વાંચીને રત્નાવતીને થયું કે માનસિંહે કહ્યું તે ખરું કરી બતાવ્યું. આમે સંસારની આસક્તિ છૂટે ત્યારે જ ધર્મની દ્રઢતા થાય. તો આ દેહની શોભાનો મોહ શા માટે? હવે તો હું ખરેખર મુંડન જ કરાવું. એણે કૃષ્ણને વાત કરી, વૈષ્ણવોની આજ્ઞા લીધી અને કેશ મુંડાવી મુંડન કરાવી દીધું. પતિ જીવતા વૈધવ્ય વેશ ધર્યો. લોક લાજ કુલ કાન છોડીને રાજમહેલ તજીને બીજા મકાનમાં ચાલી ગઈ. શ્રી ઠાકોરજીમાં એક તાન બની ગઈ છે. નિશંક બનીને સેવા સ્મરણ કરે છે. વૈષ્ણવો સાથે મળીને ભગવદ્ ગુણ ગાય છે. પ્રેમ મગ્ન બનીને નાચે છે. આ સમાચાર પાછા માનસિંહ સુધી પહોંચ્યા. એને ભારે ગુસ્સો ચડ્યો. કુળને કલંક લગાડનાર ભોજઈને મારી નાખવાનો મનસૂબો કરીને એ આમેર આવ્યો. મળતિયાઓને મળ્યો, ખાનગીમાં વાત મૂકી, એવો રસ્તો બતાવો કે ધારેલું કામ થાય અને નામ આપણું આવે નહીં. કોઈ દુષ્ટ દરબારીએ સલાહ આપી, જુઓ રાજાજી, આપણા પ્રાણીબાગના પાંજરામાં સિંહ છે. એ પાંજરું રાતોરાત રાણીના મકાન પાસે ગોઠવાવો. સવારે બારણું ખોલાવી નાખજો એટલે સિંહ અંદર જઈને રાણીને મારી નાખશે. પછી એવું જાહેર કર્યું કે સિંહ છૂટી ગયો, રાણીના મકાનમાં બેઠો અને રાણીને મારી નાખી. આમ તમારે માથે કોઈ આળ આવશે નહીં. માનસિંહને સલાહ ગમી ગઈ. ગુપ્ત રીતે બધી ગોઠવણ કરાવી. સવારે રત્નાવતી શ્રી ઠાકોરજીને શૃંગાર ધરી રહી હતી ત્યારે સિંહ મકાનમાં બેઠો. દાસી ત્યાં ફરતી હતી. સિંહને જોતા જેણે રાણીને બૂમ પાડી. રાણી ભક્તિ ભાવના આવેશમાં હતી. એણે સિંહ નૃસિંહ રૂપે દેખાયો. એનાથી બોલાઈ ગયું, અરે કૃષ્ણા, આ તો નરસિંહ ભગવાન પધાર્યા છે. પૂજાનો સાજ લાવ, આપણે પૂજા કરીએ. દાસીને પણ એવું જ દેખાયું, પૂજા કરે છે. એ કહેવા લાગી, હે નૃસિંહ ભગવાન, આપનો જય હો. કૃપા કરીને અમારે ઘરે પધાર્યા, અમારા ધન્ય ભાગ્ય. પછી પાસે જઈને માથું નમાવીને પગે લાગી. કપાળમાં કુમકુમ તિલક કર્યું. ગળામાં પુષ્પ માળા પહેરાવી અને સિંહને માથે હાથ ફેરવવા લાગી. વિવિધ વચનો બોલતી વિનંતી કરવા લાગી. અત્યારે નરસિંહ ભગવાનને સિંહના શરીરમાં સાક્ષાત પ્રવેશ કર્યો હતો. જેમ પ્રહલાદનું શરીર ચાટેલું તેમ એને શરીરને પણ ચાટી રહ્યા હતા. ભક્તનું રક્ષણ કરવા ભક્ત વત્સલ હરિ ક્યારે પ્રગટ નથી થતા. પ્રસંગ વસાત ભગવાન કોઈ પણ સ્વરૂપ ધરી શકે છે. સ્વરૂપ ધરે છે અને ભક્તોનું કાર્ય કરે છે. સર્વ ભવન સમર્થ સર્વકરણ સમર્થ શ્રી હરિ માટે શું અશક્ય હોય? પછી શ્રી હરિ અંતર ધ્યાન થયા. સિંહ તિલક માળા સહિત છલાંગ મારતો ઘરમાંથી બહાર નીકળ્યો. માનસિંહના માણસો કાવતરાખોરો બહાર ઊભા હતા તેમના પર તૂટી પડ્યો, મારી નાખ્યા. ત્યાંથી શહેરમાં દોડ્યો.
બધે હાહાકાર મચી ગયો. માનસિંહે આ જોયું, એના ગભરાટ અને પસ્તાવાનો પાર ના રહ્યો. ચમત્કારને નમસ્કાર કરતો એ આવ્યો રત્નાવતીની પાસે. એને પગે લાગતો ફરી ફરીને ક્ષમા માગવા લાગ્યો. રાણી કહે છે, દિયરજી આમ ગભરાઈ કેમ ગયા છો? ઋષિ રૂપના દર્શન કર્યા તેથી ને. હવે સુંદર સૌમ્ય સ્વરૂપ શ્રી હરિના દર્શન કરો એટલે ભય ભાગી જશે. જુઓ, પ્રભુ અહીં જ બિરાજે છે. શ્રી ઠાકોરજીના શૃંગાર સમયના સુંદર દર્શન થઈ રહ્યા હતા. દર્શન કરતા માનસિંહનો હૃદય પલટો થઈ રહ્યો હતો. અભિમાનના આવેગમાં થયેલી ભૂલ એને સમજાઈ ગઈ હતી. નમ્રતાથી એણે કહ્યું, ભાભી હું ભૂલ્યો, તમે જે માર્ગ લીધો છે તે સાચો છે. હવે નિશંક થઈને સેવા સ્મરણ કરો, પાછા મહેલમાં રહેવા જાઓ. દર માસે રૂપિયા 10,000 મોકલવાની હું વ્યવસ્થા કરું છું. વિશેષ જોઈએ તો પણ મને આજ્ઞા કરજો. રત્નાવતી તો પોતાના પ્રભુના અતુલિત મહાત્મ્યનો વિચાર કરતી ધ્યાન મગ્ન ઊભી હતી. આવેલી ભયાનક જીવલેણ ઉપાધિ એ પ્રભુની કૃપાથી જ દૂર થઈ હતી. શત્રુ મિત્ર બની ગયો હતો. પ્રતિમાસ એ રકમ આવતી. રાણીએ તમામ દ્રવ્યનો વિનિયોગ હરિ ગુરુ વૈષ્ણવની સેવામાં કરતી દાસીની સાથે રહીને સેવા સત્સંગ કથા કીર્તન અને લીલા ચિંતનમાં મગ્ન રહેતી. રાજા માનસિંહ ત્યાં હોય ત્યારે નિત્ય શ્રી ઠાકોરજીના દર્શન કરવા આવતો. પ્રભુની કૃપાથી જીવને જ્યારે આવો સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે આ કૃપા માર્ગમાં કશું જ અશક્ય રહેતું નથી. તો આ સાથે આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ.